નમસ્કાર દર્શક મિત્રો બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં પાંચમા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે ત્યારે મતદાતાઓ અને ભારત દેશના નાગરિકો એ એને લઈને ઉત્સાહમાં હશે કે જાણવા માટે ઉત્સાહમાં હશે કે કઈ પાર્ટી જીતી રહી છે અને કઈ પાર્ટી હારી રહી છે તો હાલમાં રાજકારણની અંદર સટ્ટા બજારમાં રાજકીય ક્ષેત્રે ઉમેદવારોને લઈને સટ્ટા લગાવવામાં આવતા હોય છે જેમાં હાલમાં મુંબઈનું બજાર અને ફલોદનું બજાર ખૂબ જ જાણીતું છે જેમાં મુંબઈના બજારમાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનતી હોય અને ભારતીય જનતા પાર્ટી અને એનડીએ બહુમતીથી થોડી દૂર રહેતી હોય તેટલી સીટો પ્રાપ્ત થઈ હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે પરંતુ ફલોદીના બજારમાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જેને લઈને રાજકીય પાર્ટ પાર્ટીના તમામ મોટા નેતાઓના પણ હોશ ઉડી ગયા છે કારણ કે ફલોદીના સટ્ટાબજારમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસની સીટો વધી રહી છે પરંતુ ઇન્ડિયા ગઠબંધનને બહુમતી મળતી હોય તેવું નથી દેખાઈ રહ્યું પરંતુ ભારતીય જનતા પાર્ટી અને એનડીએને ત્રણસો કરતાં વધારે સીટો મળતી હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તો બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ફરીથી ત્રીજી વખત સરકાર બનાવે તેવું ત્રણસો કરતા વધારે સીટું ભારતીય જનતા પાર્ટી અને એનડીએને મળી એવું ફળોદીના સટ્ટા બજારમાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ધન્યવાદ દર્શક મિત્રો